नमस्ते विद्यार्थी मित्रों, तक्षशिला विद्यालय हळवद आप सौनु हार्दिक स्वागत करे छे। धोरण 8 गुजराती विषय में आपणे 12मो पाठ नवा वर्षना संकल्पों विषे अभ्यास करीए छीए। हास्य निबंध स्वरूपना पाठ में आपणे आगळना विडियो में जोयुं के कई रीते लेखक पोते पण जेम बेसता वर्षना दिवसे सामान्य माणसों में ज कंईक नवो चमकारो आवी जाय छे अने पोते कंईक नवा नियमो अने संकल्प लेवा माटे आतुर बनी जाय छे। एम लेखक ने पण एमना एक मित्र छे ए संकल्प लेवानी वात करे छे के आपणे तमारे पण एवो कोई संकल्प लेवो जोईए, साथोसाथ पोते पण एवो विचारे छे के पोते जो दररोज 7 ને બદલે 5 વાગે ઉઠે તો વર્ષે 72 કલાક બચે અને 50 વર્ષ ઉઠવાનું બચે અને જિંદગીમાં 36,000 કલાક બચે, એટલે ફક્ત 2 કલાક ઉઠવાથી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો પુષ્કળ વધારો થાય। આગળ જોઈએ ત્યાર પછી આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઠના 5 થી મોડા ઉઠવું નહીં। લેખકે પણ હવે એ નક્કી કરી નાખ્યું કે હવે દરરોજ સવારે પરોઠ એટલે વહેલી સવારે 5 વાગ્યાથી મોડા ઉઠવું નહીં। બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગ્યે ઉઠાયો પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો। બેસતા વર્ષના દિવસે તે પોતે વહેલા 5 વાગે ઉઠી ગયા પણ એ દિવસનો થાક છે એના લીધે પોતે બીજા દિવસે સવારે 7:30 વાગે ઉઠે। પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, લાભ પાંચમ આવે, લાભ પાંચમ નામ પણ વ્યવસાય કરનારા લોકો છે, ધંધાર્થી લોકો લાભ પાંચમનો મુહૂર્ત કરી અને પછી પોતાનો વ્યવસાય શરૂ કરે એટલે પાંચમ સુધી તો જાણે હજુ દિવાળી જ છે એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં। છઠને દિવસે 5 વાગે જ ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગ્યે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી ઊંઘ જ ન આવી। આપણે પણ ઘણીવાર એવું બને કાલે વહેલા ઉઠવાનું છે એવો વિચાર સતત મનમાં રહ્યા કરે ને એ વિચારને લીધે રાત્રે મોડા સુધી ઊંઘ જ ન આવે તો લેખકને પણ પાંચમની રાત્રે છે એટલી બધી ચિંતા થઈ વહેલા ઉઠવાનું છે 5 વાગ્યે એટલે રાતના 1:30 વાગ્યા સુધી પોતે ઊંઘી શક્યા નહીં, ઊંઘ જ આવી નહીં। આથી છઠની સવારે પણ 8 વાગ્યે ઉઠાયું, છઠના દિવસે પણ 8 વાગે જ ઉઠ્યા। છતાં સાતમે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યો એ ખરું પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો। અલાર્મ ગોઠવ્યું પણ બીજા દિવસે ખબર પડી કે ઘડિયાળમાં કાંટો જ ખોટો ગોઠવાયો હતો। પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું। કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું, કાર્તકની પૂનમ સુધી ઘડિયાળને સમારકામ એને રિપેર કર્યું, વધ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગે ઘડિયાળ જ બંધ થઈ ગયું। આમ લેખકે નવા વર્ષનો સંકલ્પ તો છેક બેસતા વર્ષના દિવસે લીધો છે પણ ત્યાર પછીના ઘણા દિવસો પસાર થઈ ગયા, કાર્તિક પૂનમ આવી છે, વધ પડવાની રાત્રે ગોઠવું પણ ચાવી આપવાનું ભૂલી જતા એ ઘડિયાળ રાત્રે 2:30 વાગે જ બંધ થયું। આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વધ સાતમે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યો એટલે 5:30 ઉઠ્યો તો ખરો પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં, એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી। લેખકે છેક વધ સાતમે 5 વાગ્યે એલાર્મ ગોઠવ્યું અને ઉઠ્યા પણ વિચાર્યો કે આપણે પણ ઘણીવાર હોય કે ઉઠ્યા પછી હજુ 10 મિનિટ સૂઈ રહીએ, 10 મિનિટ પછી ઉઠી જઈએ અથવા તો 10 મિનિટ સૂઈ રહેવામાં વાંધો નહીં, એમ કરવાથી કે સંકલ્પ છે ભાંગી જવાનો નથી, તો એ એવું જ કહેવાય છે કે 5 વાગ્યે ઉઠ્યા છીએ। થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગ્યે સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ આ બધી ઉપાધિ સાને, પોતે વિચાર કરે છે કે હવે આ બધી વ્યાધિ ઉપાધિ શા માટે કરવી, 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને,
જીવવાનો એવો મોહ છો? લેખક પોતે જાણે કે તત્વજ્ઞાની હોય, તર્કશાસ્ત્રી, એમ મનોમન વિચારે છે કે 4 વર્ષ વધુ જીવવાની આટલી બધી ચિંતા ઉભાધિ શા માટે? આવો મોહ કે લાલચ શા માટે જીવવાની રાખવી જોઈએ? સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું. પોતે પોતે તર્કશાસ્ત્રી બની જાય, ફિલોસોફી, કે ખરેખર જીવવાની આટલી બધી મહત્વાકાંક્ષા શા માટે? સંતો મહંતો પણ એવું જીવનની માયા મૂકી અને ચાલ્યા જવાનું કહ્યું છે. એટલે વહેલા ઉઠીને પોતે જ આ લાલચમાં કે મોહ માયામાં વધારો કરી રહ્યા છે, અને એવો મોહ શા માટે રાખવો? મારી આત્મસુધારણા તો આમ ફિલસુફીને પંથે ચડી ગઈ. ફિલસુફી એટલે કે તત્વજ્ઞાન, તર્કશાસ્ત્રી. જેમ તર્કશાસ્ત્રીઓ છે તર્ક વિતર્ક કર્યા કરે, એમ લેખક પોતાની જાતને સુધારવા માટે, પોતાના વર્તનમાં સુધારો લાવવા માટે આ તર્કશાસ્ત્ર કે તત્વજ્ઞાનના માર્ગે ચડી ગયા. એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દરચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો. એટલા માટે જાણે કે શબ્દરચના એ છે, પોતે જ્યાં તર્ક વિતર્ક કરે છે, જાણે કે અડધા ભરાયેલા વ્યૂ, અડધું ચક્ર છે, એ ખરેખર પોતે એમાં ને એમાં ફસાઈ ગયા, ન તો આગળ વધી શક્યા, ન તો ત્યાંથી પાછળ. એટલે જાણે કે એ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા, એમને એમ પોતે એ પોતાના મનમાં જ ફસાઈ ગયા. ખરેખર વહેલું ઉઠવું કે નહીં ઉઠવું, અને પોતે ઉઠવું છે તો જીવવાનો આટલો બધો મોહ શા માટે? તો પોતે જ પોતાના આ શબ્દરચનાના હરીફાઈમાં જાણે કે ફસાઈ રહ્યા. બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટાભાગના સંકલ્પોની આજ ગતિ થાય છે. એક જણે દિવાળીની રાતથી ચા છોડી દીધેલી, એમનો સંકલ્પ જીવેલો પણ ખરો. બેસતા વર્ષે ઉત્સાહમાં આનંદમાં આનંદમાં સંકલ્પ તો લઈ લઈએ, પણ ખરેખર સંકલ્પો આપણે પાળી શકતા નથી. તો એક પ્રસંગ આપેલો છે કે દિવાળીના રાતથી જ એક ભાઈએ ચા છોડી દીધેલી, અને એનો એ સંકલ્પ ખરેખર ચાલેલો. 1 અઠવાડિયું 2 અઠવાડિયા 3 અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, પિતાએ ગમે તેટલી આજ્ઞા આપી, ભગિનીના આંસુ, ભગિની એટલે બહેન, બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેર ખબરો, કોઈ એમને ચડાવી ન શક્યું. એને એ ભાઈનો સંકલ્પ ખરેખર ગમે એટલા પ્રયાસો કર્યા, પણ એ સંકલ્પ પોતે લીધો છે, ચલિત થયા ને એને પોતાના આ સંકલ્પ પર એકદમ મક્કમ રહ્યા. એમના એ સંયમનો મહિમા દિશ દિશામાં ગાજી રહ્યો. ખરેખર એમણે જે આ સંકલ્પ નિયમ લીધો છે, ચારે બાજુ ગુંજી ઉઠ્યો. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા અને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. ખરેખર આટલા સમય સુધી ચા નહીં પીવી તો જાણે કે ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠે એ એવો એમનો સંયમ હતો. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા, તે વખતે એમણે થોડાક ઉપવાસ કરવા પડ્યા. થોડા સમય અઠવાડિયા પછી પોતે બીમાર થયા, માંદગી થયા, માંદા પડ્યા, તો એમને થોડા ઉપવાસ કરવા પડેલા, અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. ઉપવાસ રહે એટલે ફરાર ન કરે, અથવા તો એમાં ફક્ત ચા પીને જ ઘણા પોતે ભૂખ ઓછી લાગે. એટલે ઉપવાસ કરવા માટે આ ચા પીવીએ તો એમાં આપણને થોડી રાહત રહે છે. એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તો ચા તો રહી જ પડી, અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના 7 પ્યાલા ચા પીવે છે. માંદગીના બહાને ચાનો નિયમ છે, સંકલ્પ છે, સ્વર્ગે સિધાવ્યો. આમ એમની માંદગીની બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો, અને કદી એણે પુનર્જન્મ ન લીધો. બીમારીના બહાને ચાનો જે સંકલ્પ છે, જે સંયમ, કોઈનાથી એ સંયમ તૂટેલો નહીં. માતા પિતા છે કે બહેન છે કે પત્નીની ધમકી કે મિત્રો મજાક મસ્કરી કરે કે ચાની જાહેરાતો હોય, પણ એનાથી ચલિત ન થયા. પણ બીમારીમાં પડ્યા અને ખબર પડી કે ભાઈ ઉપવાસમાં ચા પીવાથી રાહત રહે છે તો ચા પીવા લાગ્યા. માંદગી ગયા પછી પણ પોતે દરરોજના 7 પ્યાલા તો ચા પીએ છે. આગળનો જે પાઠ છે આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.